પ્રકાશ પોકાર બ્લોકની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે ભિલોડા તાલુકાનો શંકરપુરા કંપા ગામ છે ત્યાં અમે અત્યારે અમારા ફુવા નરોત્તમ ફુવા જોડે અમે બધા ઊભા છીએ. અમારા પટેલ છે બાજુ ઊભા છે, બધા પરેશભાઈને બધા જોડે ઊભા છીએ. અત્યારે એવું ફુવા એક નવી જૈવિક ખેતી લઈને આવ્યા છે કે આ જીવામૃત કરીને એક ટ્યુબ છે, એની અંદર ખાદ કઈ રીતે બને છે અને એનું ઓર્ગેનિક કઈ રીતે ફાર્મિંગ થઈ શકે એની માહિતી અમારા નરોત્તમ ફુવા છે આપશે તમને પૂરે રૂબરૂ. અને આ ટ્યુબ જોરદાર હોય છે સારી રીતે અને તેનું ઓર્ગેનિક તમે અંદર ફાર્મિંગ કરી શકો છો. ઓર્ગેનિક ખેતી માટે ખાસ ઉપયોગ થઈ શકે એવું અંદરથી કેમિકલ, જે કેમિકલ વીક વગર ખાતર જે નીકળે તમે ખેતરની અંદર ઉપયોગ કરી શકો છો એમનું કહેવાનું એવું છે. આગળ માહિતી તમને ફુવા આપી શકે છે એ તમે માહિતી આપણે સાંભળીએ. એમ તો આ ટ્યુબનું અસલ નામ જીવામૃત ટ્યુબ કહેવાય. આની અંદર પ્રાકૃતિક બેક્ટેરિયા બને ઉત્પન્ન થાય તથા આને બીજું નામ એનરોબિક બેક્ટેરિયા પણ કહી શકાય, આને જે સંપૂર્ણ પ્રાકૃતિક બેક્ટેરિયા થાય. અને ઓર્ગેનિક ના કહેવાય, ઓર્ગેનિક ખેતી આપણને એવરેજ મોંઘી પડે. આ સજીવ ખેતી એટલે કે ગાય આધારિત ખેતી છે. બરાબર છે, બરાબર. આ બેરલ છે 200 લિટરનું, એની અંદર પાણી ભરી અને દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, દેશી ગાયની છાશ, એનું દહીં, દેશી ગોળ આવું બધું મિક્સ કરી અને અંદર એનો પ્રવેશ અમે કરાવીએ છીએ. આપણી જમીન પ્રમાણે આ ટ્યુબ મળે, 2 એકરથી કરીને 15 એકર સુધીની ટ્યુબ આવે. આપણી આ 10 એકરની ટ્યુબ છે, આ 5000 લિટરની ક્ષમતા ધરાવે. આ ટ્યુબમાં 200 કિલો પહેલી વાર 200 કિલો ગાયનું છાણ, 200 લિટર છાશ, 200 લિટર ગૌમૂત્ર, 50 કિલો ઘોળ અને 50 કિલો આશરે 50 કિલો દહીં નાખી અને લીલો ઘનામૃત માટે એમાં મીઠો લીમડો, સરગવાના પાન એવું બધું અમે આની અંદર ઉમેર્યું છે. એટલે તમે આ ટાંકીની અંદર છે જોઈ શકો છો, આ મોટી બેલર જેવું એની અંદર બધું મિક્સ કરી અને એની અંદર તમે અંદર ઉમેરો છો કે શું કરો છો? વારા ફરતી પણ જવા દઈએ છીએ. બરાબર. અને બધું મિશ્રણ આપણી પાસે હાજર હોય, હાજર હોય, થોડું થોડું મિક્સ કરતા જઈ અને પણ અંદર જવા દઈએ. અને આ બેરલની અંદર બધું તમારે આપણે જે બહારથી મિક્સ કરવાનું તમે કહો છો, દહીં છે, છાશ છે અને આ ઘઉંનું મૂત્ર બી અંદર ઉપયોગ કરો છો? હા, ગૌમૂત્ર પણ. તમે જોઈ શકો છો આ દેશી ગાય છે અત્યારે, અહીંયા બધી ગાયોનું જે બી મૂત્ર અહીંયા જોડે બધું એકઠું કરી અને એમનું છાણ છે એ બી દેશી ગાયનું એ બી અંદર ઉપયોગ કરી અને આખું એ કેમ બધું તૈયાર કરવામાં આવે છે. એને શું કહેવાય છે ફુવા તૈયાર થાય એને આપણે બહાર નીકળે એને? એરોનોમિક બેક્ટેરિયા કહેવાય. એરોનોમિક બેક્ટેરિયા એ આખા ઉત્પન્ન થાય છે આની અંદર, એ ક્યાં બને છે. અને આ બેરલ તમે જોઈ શકો, નાના નાના ગૌમૂત્રના બેરલો છે. એ ગૌમૂત્ર બધી બેરલો અંદર તમે આપણા મજે બધા ભેગા કરી અને બેરલો અંદર ભરતા હોય છે ગૌમૂત્રના, એ ભરી અને ફૂલ પડે ત્યારે ઉપયોગ કરી અને આ બેરલની અંદરથી એ નાખી અને અંદર આ તમે જોઈ શકો છો મોટું બેરલ, બેરલની અંદર પ્રવાહી નાખી અને આ મોટી થેલી છે પ્લાસ્ટિક ટાઈપની છે તમે જોઈ શકો છો. આનું રબર, રબર કહેવાય, રબર ટાઈપની એક મોટી બેગ છે. આ કેટલા કેજીની હશે બેગ? 400 જીએસએમ, 400 જીએસએમની બેગ છે મોટી. અને એની અંદર તમે ખાદ આખો તૈયાર થાય છે અને કેટલા દિવસ માટે આ પ્રોસેસ કરવામાં આવે છે એવું આપણે સાંભળીશું. પહેલી વાર 45 દિવસે તૈયાર થઈ જાય અને પછી 10-15 દિવસે આપણે જેટલું કાઢીએ એટલું ઉમેરવાનું, પછી 10-15 દિવસે અંદરથી બેક્ટેરિયા તૈયાર થઈ જાય. ઓર્ગેનિક બારની જે વસ્તુ છે એ બધી મિક્સ કરી અંદર જવા દેવાની હોય છે અને 45 દિવસ મૂકી રાખવાની હોય છે. પછી 45 દિવસ મૂકી રાખી અને પછી એને જરૂર પ્રમાણે બહાર કાઢતા હોય છે. આમાં તમારે શું ભરતા હોય છે બહાર કાઢો તો? અત્યારે એની અંદરથી આ જે ઓર્ગેનિક જે બન્યું છે ખાદ એ તમે નીકળશે બહાર, જોઈ શકો છો કેવા કલરનું હોય છે, કેવા રંગનું હોય છે. અને એ ખેતરની અંદર હોય, છાંટવાનું હોય છે અથવા ટપકમાં ચડાવવાનું હોય છે, કઈ રીતે હોય છે? ડ્રીપમાં પણ આપી શકાય, ડાયરેક્ટ સ્પ્રે કરી શકાય અને આપણે ફ્લડ પાણી આપતા હોઈએ. કેમિકલ નહીં પણ પ્રવાહી, ઓર્ગેનિક દવા કહેવાય, એ અંદરથી નીકળે છે ખાદ. એ ખાદને ટપકમાં બી ચડાવી શકે છે ખેડૂતો અને અને શું કહેવાય સ્પ્રે બી કરી શકે છે. છૂટા પાણીમાં પણ આપી શકે, છૂટા પાણીમાં બી તમે આપી શકો છો. બેગ બહુ મોટી છે, અહીંયા તમે જોઈ શકો છો. હું કઈ તીર્થને આખી બેગ બતાવે તમને,
થોડુંક સ્મેલ જેવું લાગશે તમને, પણ ઓર્ગેનિક છે એટલા માટે ખ્યાલ તમે અહીંયા આવશો તો જોઈ શકશો. અને વધારે માહિતી લેવી હોય તમે તો શંકરપુરા ભિલોડા તાલુકાની અંદર શંકરપુરા કંપા આવેલું છે, ત્યાં નરોત્તમભાઈ નાણભાઈ કરીને છે, અમારા ફુવા છે, એમના ઘરે તમે આવી અને વધારે માહિતી જોઈતી હોય ત્યાં ટ્યુબની ક્યાં મળે છે, કઈ રીતે શું થઈ શકે છે તો ઉપયોગ કરી શકો છો. ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અત્યારે અને એમનો મોબાઈલ તરફ અત્યારે વરી રહ્યા છે અને બધી એમને શું કહેવાય, ઘઉં બી કરે છે, બટાકા બી કરે છે, એમાં બધું આ દવા આ તરીકે ઉપયોગ અત્યારે હાલમાં કરી રહ્યા છે. ચોમાસું મગફળીમાં અત્યારે આ જ 100% યુઝ કરે છે, એટલે મગફળીમાં સારો પાક બી થઈ શકે છે અને એમની અત્યારે મગફળી સારી છે, તમે જોઈ શકો છો રૂબરૂ અહીંયા આવીને તમે. અને તમારો મોબાઈલ નંબર જણાવી દેશો? 94288-34051. બરાબર. અત્યારે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે બધા ખેડૂતો, તો અવશ્ય તમે મુલાકાત લઈ શકો છો તમે અહીંયા આવીને. જ્યાં બી લોકો વિડીયો જોતા હો તો અહીંયા તમને બેગ જોઈ શકો છો કેટલી લાંબી છે, અહીંયાથી દેખાશે તમને, બહુ લાંબી બેગ છે અને એના માટે બહુ જગ્યાની જરૂર હોતી નથી, પણ ઓર્ગેનિક જે વસ્તુ તમે બધું નાખો એની જરૂર હોય છે. ખેતીની અંદર તમે આ બેગ જે છે એ બેગની અંદર ખાદ અંદર જઈ શકે છે અને પછી આ વચ્ચે તમે જોઈ શકો છો એ આ અંદર જે બી વસ્તુ આપણે નાખીએ પ્રવાહી બધો, જે રબડો કરીને ગુજરાતી ભાષામાં આપણે કહીએ, એ રબડામાં જ્યારે અંદરથી ગેસ બનતો હોય છે તો એ ગેસ કાઢવા માટેની આ એક વચ્ચે બેગની અંદર વચ્ચો વચ્ચે એક ઊભી પાઇપ આપેલી છે, એની અંદર વોલ આપેલો છે, એ વોલ ખોલ્લો રાખવો પડે જેથી અંદર ગેસ જે બી એક્સ્ટ્રા બનતો હોય એ બહાર નીકળી જાય, નહીં તો આ બેગ બહુ જો ગેસ ભરાઈ જાય તો ફાટે ફૂલે અને ફૂલે તો ફાટી જવાની સંભાવના રહે છે, ફૂલે વધારે, એટલે એના હિસાબે શું છે કે બેગ બી સેફ્ટી સારી રહે એટલા માટે ખાસ. અને કોઈ બીને ઓર્ગેનિક જે પ્રવાહી જોતું હોય ખેતી માટે ઘરે શાકભાજીમાં યુઝ કરવા માટે તો તમને અહીંયાથી મળી શકે છે, તો ખાસ અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. તો એકવાર અવશ્ય તમે મુલાકાત લેવો, અહીંયા આવો અને જુઓ કુદરતી જૈવિક ખેતી.